सीधा जब ने लई जाइए हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस में। मिलीमीटर होना चाहिए तो +6% 1 जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और गुजरात रीजन की बात करेंगे तो 620 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 657 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो -6% डेफिशियंट है गुजरात रीजन। और सौराष्ट्र रीजन की बात करेंगे तो 470 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 385 मिलीमीटर होना चाहिए, तो +22% नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक। आने वाले 5 दिनों के लिए अभी हैवी रेनफॉल की वार्निंग नहीं है और ऐसा मतलब 5 दिन के बाद कुछ डेवलपमेंट होता है तो हम लोग आगे अपडेट कर देंगे। आज के लिए एक नॉर्थ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए बनासकांठा और सबरकांठा के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। अहमदाबाद डिस्ट्रिक्ट में रेनफॉल हो रहा है, सिटी में उतना रेनफॉल रिकॉर्ड नहीं हो रहा है और जो सिस्टम है वो जो रेन बियरिंग सिस्टम है अभी गुजरात रीजन में डेवलप नहीं हो रहे हैं जिसके कारण अहमदाबाद और इसके आसपास के डिस्ट्रिक्ट में रेनफॉल मतलब अभी उतना। बुलेटिन में आगे बढ़ीशू नानकड़ा ब्रेक बाद। ક્યાં તે સોપારી અને લાકડાના ટુકડામાં પણ કરે છે કોતરણી। દીપકભાઈ સોપારી લાકડા અને ચોખા સાથે પોતાના પથ્થર ઉપર મૂર્તિ કંડારવા માટે પણ છે માહેર। આણંદના બોરસદ તાલુકાના ગંગાપુરા ગામમાં દંડ પાણેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરનું અનોખો મહિમા। દાંડીયાત્રા દરમિયાન આ મંદિરથી 100 ફૂટના અંતરે આવેલા વડની છે ગાંધીબાપુએ કરી હતી આઝાદીની સભા। દધીચી ઋષિની તપાસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની છે લોકવાયકા। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે। ઓવરફ્લો થવાની માત્ર 3 મીટર દૂર છે, જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, હાલ નર્મદા ડેમની જળસપાટી 135.17 મીટર પર પહોંચી છે। પાણીની આવક ઘટતા ડેમના પહેલા 9 દરવાજા ખુલાયા હતા, જેમાંથી 4 બંધ કરી દેવાયા છે। હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે 1,16,408 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। ગેટ મારફતે 50,000 ક્યુસેક પાણી નદીમાં જાય છે, રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,579 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 22,829 ક્યુસેક પાણી કેનાલમાં જાય છે। દેશમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2024ના 78મા સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો ફરકાવ્યો। આ વખતે તેમણે 1 કલાક 38 મિનિટનું ભાષણ આપ્યું। પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા પર બોલ્યા, જેમાં મુખ્ય વિષય તરીકે 6G, UCC, વન નેશન વન ઇલેક્શન, મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી। પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું। 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનશે તેવી ખાતરી આપી, તો આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજમાં 75,000 નવી બેઠકો બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી। આ બધામાં ખાસ વાત એ છે કે પીએમ મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 98 મિનિટનું ભાષણ છે। 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરી પીએમ મોદીએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે। આ પહેલા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું, તો 2017માં સૌથી ઓછું 57 મિનિટનું સંબોધન કર્યું હતું। સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનું પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવાયો। કપડવંજ રોડ પર આવેલા SRP કેમ્પ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવીને સલામી આપતા જોવા મળ્યા। આ પ્રસંગે નડિયાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂર વચ્ચે SRP ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું। CMએ ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન ઝીલ્યું, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી, બાદમાં પોલીસ અને લોકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી લોકોને તંગ કર્યા। પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ રજૂ કરાઈ, વિવિધ પ્રકારની રાઇફલની એક્સરસાઇઝ કરી, રાઇફલ ડ્રીલ, નેવી પેટ્રોલિંગ, ડોગ શોએ પણ આકર્ષણ જમાવ્યું।
ध्વજવંદન કાર્યક્રમ બાદ ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધબારણે બેઠક યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી. મહત્વનું છે કે ડાકોર, ખેડા, મહુધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે, જેને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાં 78મા સ્વતંત્ર દિવસની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરીય ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી કરી. પોરબંદરમાં ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મધદરીય ધ્વજવંદન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ મધદરીય ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. તો સોમનાથ મહાદેવ મંદિર પણ દેશભક્તિના રંગમાં રંગાયું. સોમનાથ મંદિરમાં ધ્વજવંદન કરાયું. સોમનાથ મહાદેવને તિરંગા શૃંગાર કરાયો. તો સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાકર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ, ભારત માતા કી જયના નાદ સાથે ઉજવણીમાં જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ જોડાયા. એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલે તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું. ઉદિત અગ્રવાલે આ પ્રસંગે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા આમંત્રણ આપ્યું. તો ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ભાજપ નેતાઓ, અધિકારી, પદાધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બાજુ અમદાવાદનું ગુજરાત કોંગ્રેસ કાર્યાલય દેશભક્તિના રંગમાં રંગાયું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સહિત અનેક લોકો ધ્વજ ફરકાવતી વ્યક્તિ હાજર રહ્યા. બનાસકાંઠાના પાલનપુરમાં યુવાનોએ માત્ર સવા કલાકમાં ગુરુ પર્વત ચડી તિરંગો લહેરાવ્યો. 8 વર્ષીય યુહાન અને 6 વર્ષીય ખંજને તિરંગો લહેરાવ્યો. જલોત્રા નજીક આવેલા 2612 ફૂટની ઊંચાઈ ધરાવતો ગુરુ પર્વત પર ચડી ગયા. ભારત અને પાકિસ્તાન બોર્ડર નડાબેટ એક દેશભક્તિનો રંગ જામ્યો હતો. નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર બીએસએફના આઈજી રવિ ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. બરડાના ડુંગર પર 2090 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવાયો. પોલીસના જવાનોએ પ્રકૃતિની ગોદમાં ઊંચે ડુંગર પર તિરંગો લહેરાવ્યો. બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે મળી તિરંગો ફરકાવ્યો. રાજકોટ જેલમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. 2 કેદીઓને જેલમાંથી પણ આઝાદી મળી હતી. સારા વર્તન અને સારી કામગીરી બદલ 2 કેદીઓને જેલમાંથી મુક્ત કરાયા. આ બંને કેદીઓની સજા 50%થી વધારે જેલમાં કપાઈ ચૂકી હતી. બીજી તરફ જે સારી કામગીરી કરતા હતા તે કેદીઓને પણ પ્રમાણપત્રનું વિતરણ કરાયું. રાજકોટમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયારાસ કરી અનોખી દેશભક્તિ વ્યક્ત કરી, જેનો સુંદર ડ્રોન નજારો જોવા મળ્યો. 6 વર્ષથી 57 વર્ષ સુધીના ખેલૈયા તિરંગા સાથે રાખી દાંડિયા રાસ રમતા જોવા મળ્યા. અમદાવાદમાં રાજ્યની વડી અદાલતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ધ્વજ ફરકાવી સલામી આપી. હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ, મુખ્ય સરકારી વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્ય ન્યાયાધીશે સૌને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય ન્યાયાધીશ દ્વારા પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ બાજુ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. રિવરફ્રન્ટ ક્રૂઝ ખાતે ઇન્ડિયન આર્મીના અલગ અલગ બટાલિયનના ઓફિસર્સ ઉપસ્થિત રહી ધ્વજ ફરકાવી સલામી આપી. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદી વચ્ચે ક્રૂઝ લઈ જવામાં આવ્યું અને સાબરમતી નદી વચ્ચે ક્રૂઝ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો. સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા. ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કપ્લીનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા. સવારે 8:50 અમદાવાદ મુંબઈ તરફ જતી 12932 નંબરની ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનના અચાનક કોચ નંબર 7 અને 8 બે અલગ થઈ ગયા. અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા. ટ્રેનમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી તો કેટલાક લોકો ભાગીને બહાર આવી ગયા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. આ ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આ અંગે તપાસ હાથ ધરી. સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધ વચ્ચે જટવાયા. કપલિન તૂટેલા ડબ્બાને અલગ કરીને ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરાય. કોચ નંબર 6 અને 8